યસ નમસ્કાર મિત્રો, દિવ્યમ ટ્રેનિંગ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસમાં તમારું સ્વાગત છે. તમે એક નિર્ણય લીધો કે મારે અંગ્રેજી શીખવું છે અને એ જર્નીની અંદર આપણને ઘણો બધો સમય થઈ ગયો છે અને સાથે સાથે આઈ હોપ કે આગળના જે બધા વિડીયોઝ હતા, જે ચેપ્ટર હતા, એમાં તમે સિરિયસલી અને ગંભીરતાપૂર્વક કંઈક શીખ્યા હશો. તો આપણે એક વાત માઇન્ડમાં હંમેશા સ્ટોર કરી છે કે શરૂઆતની અંદર તમારે 18 પ્રકારે અંગ્રેજી બોલવાનું છે, એટલે કે 18 કોષ્ટક્સ છે, 18 જે કોઠાઓ છે એને તમે અને હું કંઠસ્થ કરીએ છીએ. એટલા માટે કે જે પ્રકારનું તમારે અંગ્રેજી બોલવું છે એ કોષ્ટક્સની તમે મુલાકાત લ્યો એટલે એવા પ્રકારનું અંગ્રેજી તમે શીખી શકો. આપણે સાદું વર્તમાન કાળ શીખ્યા કે જો તમે ડેઈલી કોઈ કામ કરતા હો અને તમે સાદા વર્તમાન કાળ પાસે જાઓ તો એ તમને હેલ્પ કરે છે સાદી ક્રિયાઓ બોલવા માટે. ઉદાહરણ તરીકે તમે એમ કહો, સર હું રોજ સવારે વાર્તા વાંચું છું, રોજ સવારે સફરજન ખાઉં છું, હું રોજ સાંજે વોકિંગ કરવા જાઉં છું. આવા પ્રકારનું જો તમારે ઇંગ્લિશ બોલવું છે તો તમે સાદા વર્તમાન કાળની મુલાકાત લ્યો છો. સાથે સાથે કોઈ ક્રિયા ચાલુ છે, ઓકે, અને એની તમારે જો વાત કરવી છે કે સર હું મારા ફાધર સાથે અત્યારે વાત કરી રહ્યો છું, તો તમારે જે આપણો ચાલુ વર્તમાનકાળનું કોષ્ટક છે તો એની મુલાકાત લેવાની છે. એટલે ચાલુ વર્તમાનકાળના જો તમારે વાક્યો શીખવા હોય, બોલવા હોય, સાંભળવા હોય કે લખવા હોય તો એક કોષ્ટક તમે પાકું કરી લો. ટુ બી પ્લસ આઈએનજી, તો આઈ એમ પ્લેઇંગ, આઈ એમ ટોકિંગ, આઈ એમ થિંકિંગ, આઈ એમ વર્કિંગ, એક્ઝેક્ટલી. તો આવા પ્રકારના તમે વાક્યો બોલી શકો. સાથે સાથે પૂર્ણ કાળ થઈ ગયું છે, કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે અને જો તમારે બોલવું છે એ પણ તમે કોષ્ટક શીખી ગયા છો. જે મિત્રો આ વિડીયો પહેલી વખત જોતા હોય એને નમ્ર નિવેદન છે કે આપણા જે પ્રીવિયસ વિડીયોઝ છે એ તમે પહેલાં જોજો, પહેલાં શીખજો, તો તમને આગળની વાત સમજાશે. તો જો કોઈ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને જો તમારે શીખવું છે તો તમારે પૂર્ણ વર્તમાન કાળના કોષ્ટક્સની મુલાકાત લેવાની છે. એટલે એવા પ્રકારના વાક્યો જે પૂર્ણ છે તમે બોલી શકશો કે સાહેબ મેં તમને ફીસ આપી દીધી છે. આવું જો તમારે અંગ્રેજી બોલવું છે કે સાહેબ મેં મારા ભાઈ માટે બુક્સ ખરીદી લીધી છે, આવા પ્રકારના વાક્યો બોલવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળ પાસે જઈએ છીએ. તો સાદા પાસે જઈએ છીએ, ચાલુ પાસે જઈએ છીએ, પૂર્ણ પાસે જઈએ છીએ અને આજે જેના ઘરની તમારે અને મારે મુલાકાત લેવાની છે એ કયું છે? ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળ તમે જોશો ને તો એ શબ્દ જ તમને સૂચવે છે એ પ્રકારનું અંગ્રેજી જો તમારે બોલવું હોય તો તમારે કોની પાસે જવું પડશે? ચાલુ પૂર્ણ વર્તમાનકાળ પાસે. તો સાહેબ કેવા પ્રકારનું અંગ્રેજી? કે જે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા શરૂ થઈ ગઈ છે. સરખું સમજો, ભૂતકાળની અંદર કોઈ ક્રિયા ચોક્કસ સમયે શરૂ થઈ ગઈ છે અને એની અસર હજી પણ ચાલુ છે. સમજ્યા? કે સાહેબ 2 કલાકથી વાંચ્યા કરું છું. તો આવા પ્રકારનું જો તમારે અંગ્રેજી બોલવું છે તો તમે કોની પાસે જશો? ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે. કે સર મજૂર 3 કલાકથી મહેનત કર્યા કરે છે, મજૂર 3 કલાકથી મહેનત કર્યા કરે છે, આવા પ્રકારનું જો ઇંગ્લિશ તમારે બોલવું હોય તમે કોની પાસે જશો? ચાલુ પૂર્ણ વર્તમાનકાળ પાસે. સાહેબ અમારા સાહેબ છે એ 3 મહિનાથી આ અમને સ્પોકન ઇંગ્લિશ શીખવાડી રહ્યા છે કે શીખવ્યા કરે છે, આવા પ્રકારનું જે ઇંગ્લિશ તમારે બોલવાનું છે તો તમે કોના મુલાકાત લેશો? તો કેવા પ્રકારનું ઇંગ્લિશ બોલવા માટે તમે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ પાસે જશો? કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ થઈ ગઈ છે અને હજી એની અસર છે, આવા પ્રકારનું જો તમારે ઇંગ્લિશ બોલવું છે તો તમે કોની મુલાકાત લેશો? ચાલુ પૂર્ણ વર્તમાનકાળની. ફ્રેન્કલી સ્પીકિંગ આપણે બહુ ઓછા આવા વાક્યો બોલીએ છીએ. આપણે સાદા વર્તમાનકાળ કે સાદી ક્રિયાઓની વધારે વાત કરીએ છીએ, ચાલુ ક્રિયાની વધારે વાત કરીએ છીએ, પૂર્ણ ક્રિયાની વધારે વાત કરીએ છીએ. પણ ચાલુ પૂર્ણ તમે શીખી શકો, તમારી સામે આવા વાક્યો આવી શકે. ભવિષ્યમાં તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તમારે તૈયારી કરવી છે, તમારે કલેક્ટર બનવું છે, મામલતદાર બનવું છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવું છે, તો આ બધા જે કોષ્ટક્સ છે, આ બધું ગ્રામર છે, તમને સ્પોકનની સાથે એમાં પણ કામ આવશે. તો આટલો કોન્સેપ્ટ ક્લિયર છે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ક્યારે બોલશો? યસ, ક્યારે બોલશો? જે ક્રિયા ચાલુ છે, ઓકે, અને હજી એની અસરો છે, તો સાહેબ મહેનત કર્યા કરીએ છીએ. આવું જ્યારે અંગ્રેજી બોલવું છે ત્યારે તમારે કોની મુલાકાત લેવાની છે? ચાલુ પૂર્ણ વર્તમાનકાળની. તો સૌ પ્રથમ તમને જે સામે દેખાય છે આ કોષ્ટક સારા અક્ષરે
એકદમ સારા અક્ષરે તમે બુક્સની અંદર લખી લો, ઓકે, અને લખ્યા પછી આપણી સિસ્ટમ મુજબ તમારે વર્બ ચેન્જ કરી અને એની પ્રેક્ટિસ કરવાની છે. તો સૌ પ્રથમ પહેલું પગથિયું ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે શું કરશું, આજે સામે દેખાય છે એ કોષ્ટક છે એ ખૂબ જ સારા અક્ષરે લખી લો, પછી આગળની વાત આપણે કરીએ. પહેલું કાર્ય તમારે કરવાનું છે ખૂબ જ સારા અક્ષરે આ જે આપણું જે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું જે કોષ્ટક છે એને ખૂબ જ સારા અક્ષરે તમારે લખી લેવાનું છે. શા માટે લખવાનું છે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ નું ઇંગ્લિશ બોલવું છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ના પ્રકારનું ઇંગ્લિશ બોલવું છે, પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, શબ્દો પકડજો, પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ના પ્રકારનું તમારે જ્યારે અંગ્રેજી બોલવું છે, લખવું છે, સાંભળવું છે, તો તમને આ જો કોષ્ટક આવડશે તો આવા પ્રકારનું તમે અંગ્રેજી બોલી શકશો. તો આઈ હોપ કે તમે આ જે કોષ્ટક છે એ ખૂબ જ સારા અક્ષરે લખી લીધું હશે. આપણે બે મિનિટ માટે જો રિપીટ કરીએ તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, સિંગ્યુલર અને પ્લુરલ હવે તમે જાણો છો, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન પણ જાણો છો. અગેન વિનંતી કે જે લોકો આ વિડીયો પહેલી વખત જોતા હોય એને વિનંતી છે કે અમારા પ્રીવિયસ વિડીયોઝ એટલા માટે જોજો કે તમને આ થોડું સરળ થઈ જાય. આ અમારું ઘણા સમય પછીનો વિડીયો છે. યસ, ગ્રેટ. તો જ્યારે તમે તમારા ખુદની વાત કરો છો કે સર સવારથી મહેનત કર્યા કરું છું, ચાલુ પણ વર્તમાન કાળ જ્યારે પણ તમારે બોલવું છે તો તમારું પહેલું વાક્ય થશે આઈ હેવ બીન પ્લેઇંગ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની જે રચના છે એ કયું છે, હેવનું કોષ્ટક પ્લસ બીન પ્લસ વર્બનું, યસ, વર્બનું આઈએનજી વાળું રૂપ. કયું કયું? હેઝ કે હેવનું કોષ્ટક તમે જાણો છો, ભૂલી ગયા હોય તો આપણો પ્રીવિયસ વિડીયોઝ આની અંદર છે જ, એ તમે જોઈ લો. હેઝ હેવ એટલે કે હેઝ હેવ વર્તમાન કાળનું કોષ્ટક વત્તા બ્લીન વત્તા હેઝ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી એટલે કે વર્તમાન કાળનું હેવનું કોષ્ટક વત્તા બિન વત્તા આઈએનજી કરશો તો તમારું આ થઈ જશે. તો સૌથી પહેલાં આપણે આ વાક્ય જોઈએ. પહેલું વાક્ય બનશે આપણે જે સિસ્ટમ મુજબ દરેક કોષ્ટકના આઠ આઠ વાક્યો જે બોલીએ છીએ એ તમે વર્બ ચેન્જ કરી અને ખૂબ બોલશો. આઈ હોપ કે તમે એ બોલતા હોય. તો પહેલું વાક્ય શું થશે? આઈ હેવ બીન પ્લેઇંગ. બીજું થશે વી હેવ બીન પ્લેઇંગ. બંનેનું ગુજરાતી કરીએ તો I have been playing means હું રમ્યા કરું છું. We have been playing અમે રમ્યા કરીએ છીએ. સેકન્ડ પુરુષ, સેકન્ડ પર્સન આપ જાણો છો. બીજો પુરુષ એટલે કે તમે કોઈ બીજાની વાત કરો છો તો યુ હેવ બીન પ્લેઇંગ, તમે રમ્યા કરો છો. યુ હેવ બીન પ્લેઇંગ, તમે રમ્યા કરો છો. આપણે કોઈ ત્રીજા પુરુષની વાત કરીએ, થર્ડ પર્સન, એટલે હવે આપણે જાણીએ છીએ હી સી ઇટ, અને જો બહુવચન હોય તો ધે, તો હી હેઝ બીન પ્લેઇંગ. ત્રીજા પુરુષ એકવચનમાં હેઝ લાગે છે, તમે અને હું જાણીએ છીએ, તો હી હેઝ બીન પ્લેઇંગ, તે રમ્યા કરે છે. સી હેઝ બીન પ્લેઇંગ, તેણી રમ્યા કરે છે. ઇટ હેઝ બીન પ્લેઇંગ, તે રમ્યા કરે છે. અને સામે શું થશે? તેઓ રમ્યા કરે છે. ધે હેવ બીન પ્લેઇંગ. તો એકી શ્વાસે તમારે આઠ વાક્યો વર્બ ચેન્જ કરીને બોલવાના છે. ઉદાહરણ તરીકે બીજું એક વર્બ છે થિંક, એટલે વિચારવું. તો થિંક ઉપરથી તમે જો આઠ વાક્યો બોલો તો કઈ રીતે થશે? પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના આઠ વાક્યો કઈ રીતે થશે? જો આપણે થિંક ઉપરથી કરીએ. આ જ રીતે હજારો વર્બ છે, આપ સૌ જાણો છો, તે વર્બ ચેન્જ કરી અને તમારે બોલવાનું છે. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ, થિંક ઉપરથી બોલીએ તો થિંક ઉપરથી આઠ વાક્યો હું બોલું છું, તમે પણ વર્બ ચેન્જ કરી અને પછી ભવિષ્યમાં પ્રેક્ટિસ કરજો. આ આશા રાખું કે તમે કરજો. આઠ વાક્યો તમે સાંભળો, કોણે કયા વર્બના? થિંક સાથેના. તો આઈ હેવ બીન થિંકિંગ, હું વિચાર્યા કરું છું. વી હેવ બીન થિંકિંગ, અમે વિચાર્યા કરીએ છીએ. યુ હેવ બીન થિંકિંગ, તમે વિચાર્યા કરો છો. યુ હેવ બીન થિંકિંગ, તમે વિચાર્યા કરો છો. હી હેઝ બીન થિંકિંગ, તે વિચાર્યા કરે છે. સી હેઝ બીન થિંકિંગ, ઇટ હેઝ બીન થિંકિંગ અને ધે હેવ બીન થિંકિંગ, તેઓ વિચાર્યા કરે છે. તો આઈ હોપ કે વધારે જો હું વર્બ ચેન્જ કરીશ તો આપણો વિડીયો મોટો થઈ જશે, પણ કોન્સેપ્ટ આઈ હોપ કે તમને હવે ક્લિયર છે. તો તમારે વર્બ ચેન્જ કરી અને
આ વાક્યો બધા બોલવાના છે. જે લોકો પાસે વર્બની બુક નથી તો કોઈ પણ સ્ટેશનરી શોપની અંદર મળી જશે. યુઝફુલ વર્બ્સ તમે જોશો, ઓકે, તો એ ઓન્લી 25 કે 30ની બુક્સ આવશે. તમે 30 રૂપિયા કે 25 રૂપિયાની જ બુક છે એ તમને 1500 થી 2000 વર્બ તમને મળી જશે. પ્લે સ્ટોરની અંદર પણ ઘણી બધી એપ છે જે તમે ડાઉનલોડ કરી લો, રાઈટ, અને આપણા પણ વિડીયોઝ છે યુઝફુલ વર્બ્સના, તમે વિડીયોઝ જોઈ લો તો પણ તમને વર્બ્સ આવડી જશે. તો આઈ હોપ કે ચાલુપૂર્ણ વર્તમાનકાળની અંદર તમને કોઈ પ્રોબ્લેમ્સ નથી. હવે એક વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની છે કે જ્યારે તમે વાત કરો છો કે સર સવારથી મહેનત કર્યા કરું છું, તો બે શબ્દ અહીંયા વારે વારે રિપીટ થશે. એ પેલું છે સિન્સ, કહ્યું કે સર હું સવારથી વાંચ્યા કરું છું, તો ઇંગ્લિશ શું થશે? આઈ હેવ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ. પણ એ જ વાક્ય હું ફરીથી બોલું છું કે સર હું 2 કલાકથી વાંચ્યા કરું છું, તો આઈ હેવ બીન રીડિંગ સિન્સ નહીં આવે, 4 આવશે, 4 2 અવર્સ. તો જે શરૂઆત થઈ છે એવું જો તમારે બોલવું હોય તો તમારે શું મૂકવાનું છે? સિન્સ. અને જો સમયગાળો છે કે સાહેબ 2 કલાકથી વાંચ્યા કરું છું, તો તમારે શું મૂકવાનું છે? 4. તો સિન્સ અને 4 નો તફાવત તમે સમજી ગયા હશો. જેમ જેમ તમે વાક્યો કરશો, વાક્યો બનાવશો, વાક્યો સાંભળશો, લખશો, ઓકે, તો એ તમને વધારે આવડી જશે. તો પ્રેક્ટિકલી વાક્યો આપણે થોડાક કરીએ, થોડાક તમે તમારી મેળે કરજો. તો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે પૂર્ણ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ જે વાક્યોનું સપ્લાય કરે, એવા કેવા પ્રકારના વાક્યો છે? કે સાહેબ 3 કલાકથી ભગવાન વિશે વિચાર્યા કરું છું. તો આનું ઇંગ્લિશ કરવા માટે તમારે કોની પાસે જવાનું છે? ચાલુ પૂર્ણ વર્તમાનકાળ પાસે. એનું ઇંગ્લિશ શું થશે? આઈ હેવ બીન થિંકિંગ 4 3 અવર્સ. 4 શા માટે આવ્યો? 3 કલાક છે એટલા માટે. પણ તમે એમ કહો કે સર હું સવારથી ભગવાન વિશે વિચાર્યા કરું છું, તો શું આવશે? આઈ હેવ બીન થિંકિંગ સિન્સ મોર્નિંગ. મનોજ 3 વર્ષથી ખૂબ મહેનત કર્યા કરે છે, તો મનોજ હેઝ બીન હાર્ડ વર્કિંગ 4 3 યર્સ. તો આવું આપણે બોલી શકશું? આવા પ્રકારના જે વાક્યો છે એ બધા તમે કરી શકશો. અમે 3 વર્ષથી લંડન જવાનું વિચાર્યા કરીએ છીએ. આવા પ્રકારનું અંગ્રેજી જ્યારે તમારે કરવું છે, રાઈટ, ત્યારે તમારે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ કોષ્ટક, એટલે કે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની તમારે મુલાકાત લેવી પડશે. તો પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં આજે આટલું જ. તમને કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય, ઓકે, તો મારા હેલ્પલાઇન નંબર છે, આપણા હેલ્પલાઇન નંબર છે, એમાં તમે ટૂંકમાં આપણા હેલ્પલાઇનમાં તમે ફોન કરજો. ઓકે, આ જ કોષ્ટક્સમાં આપણે વધારે માસ્ટરી પણ કેળવશું, પણ અત્યારે ઇનિશિયલી આટલું જ. ઓકે, તો ફરીથી પીએમ જાડેજાના જય શ્રી કૃષ્ણ, જય માતાજી, નમસ્કાર. મિત્રો, આપણે ખૂબ મહેનત કરીએ છીએ લોકો આગળ વધે, આપણે આગળ વધીએ, એટલા માટે તો અગેઇન નમ્ર વિનંતી છે કે આપણી આ ચેનલ છે એને આપ સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.